હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના જે પહેલા લેક્ચર જે છે માં સામાન્ય માહિતી ભણેલ હતા, જૈવિક રોગો અને એનો અર્થ જે શું થાય એના વિશે અભ્યાસ કર્યો. હવે એના પછી એક નાનો લેક્ચર છે જેમાં જૈવિક રોગો જે છે એમાં આપણે ભણ્યા હતા કે બે પ્રકાર હોય, કાર્બનિક અને અકાર્બનિક, બે પ્રકારના જૈવિક રોગો હોય. હવે આ બંને પ્રકારના જૈવિક રોગો જે છે એને આપણે અલગ અલગ ભાગ જે છે એમાં અણુભારના આધારે એનું વર્ગીકરણ કરીએ તો એના મુખ્ય બે પ્રકાર પડે છે. બંને પ્રકાર જે છે કયા કયા છે અને એમાં એના ઉદાહરણ કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એટલે આપણા આજનો ટોપિક છે બૃહદ અણુ અને સરળ અણુ, બરાબર. તો એ બંને શું છે, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો મેઇન વિભાગ છે જૈવિક અણુ. જૈવિક અણુના મુખ્ય બે પ્રકાર સેના આધારે, અણુભારના આધારે. જૈવિક અણુઓ જે આવેલા છે આપણા શરીરમાં એ મુખ્ય બે પ્રકારના હોય, એનો અણુભાર ઓછો છે કે વધારે ના આધારે, બરાબર. એક પ્રકાર છે એમાં સરળ અણુ અથવા સૂક્ષ્મ અણુ, બંને નામ આપી શકાય, સરળ અણુઓ અથવા સૂક્ષ્મ અણુઓ. જ્યારે સામેની બાજુ બીજો પ્રકાર છે જટિલ અણુઓ અથવા બૃહદ અણુઓ અથવા મોટા કદના એટલે મહાઅણુઓ. બે પ્રકાર, બરાબર. બંને પ્રકાર જે છે એના આધારે આપવામાં આવેલા છે. જૈવિક અણુઓ જે છે અણુભારના આધારે પહેલો પ્રકાર થશે સરળ અથવા સૂક્ષ્મ અણુ, બીજો જે છે પ્રકાર છે જટિલ અથવા બૃહદ અણુ. નામ પરથી ખ્યાલ આવી જાય સરળ અને સૂક્ષ્મ છે મતલબ આ કદમાં નાના છે, એની અંદરનો અણુભાર જે છે બહુ ઓછો છે, ત્યારે આ અણુભાર જે છે વધારે હોય. કેટલો ઓછો છે કેટલો વધારે છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. એટલે એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ, જો સરળ અણુ અથવા સૂક્ષ્મ અણુનો મતલબ શું કે જે રાસાયણિક સંયોજનો જે રાસાયણિક સંયોજનો નો અણુભાર 1000 ડાલ્ટન PA, ડાલ્ટન એટલે AMU, એટોમિક માસ યુનિટ, જે આપણે કેમિસ્ટ્રીમાં AMU કહીએ છીએ, 10 ડાલ્ટન, જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો હોય તેવા અણુઓને શું કહેવાય, સરળ અણુ અથવા સૂક્ષ્મ અણુ. એટલે ખાસ યાદ રાખવાનું છે કે સેના આધારે આ પ્રકાર પડેલો છે, 1000 ડાલ્ટન કે તેથી ઓછો, જેનો અણુભાર 1000 ડાલ્ટન પણ નથી એના કરતા પણ ઓછો જે છે અણુભાર ધરાવતો હોય એવા બધા અણુઓ જે છે એને સરળ અણુ અથવા સૂક્ષ્મ અણુ તરીકે ઓળખી શકાય. સામેની બાજુ સેમ ઈજ પ્રકાર, બરાબર, પણ જે રાસાયણિક સંયોજનો નો અણુભાર 1000 ડાલ્ટન કે તેથી વધુ હોય તેવા અણુઓને શું કહેવાય છે, જટિલ અણુ, બૃહદ અણુ અથવા મહાઅણુઓ, બરાબર. હવે સિમ્પલ છે, બંનેમાં શબ્દ યાદ રાખવાનો છે ખાલી 1000 ડાલ્ટન, 1000 ડાલ્ટન કરતા ઓછો હોય તો સરળ અને સૂક્ષ્મ અણુ, 1000 ડાલ્ટન કરતા અણુભાર વધી જાય એ બધા થશે જટિલ અણુ અથવા બૃહદ અણુ અથવા મહાઅણુ. આપણા શરીર જે છે કોષની અંદર આવા બંને પ્રકારના જે છે અણુઓ આવેલા હોય. ઉદાહરણ જોઈએ, ઉદાહરણ તરીકે જે જટિલ અણુઓ આવેલા છે પ્રોટીન, પોલીસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ અને લિપિડ. આપણે આગળ લીધું હતું મેઇન કાર્બનિક અણુ કયા કયા હોય તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ, મુખ્ય ચાર ઘટકો છે. એ ચારે ચાર આવી ગયા, પ્રોટીન, પોલીસેકેરાઇડ મતલબ કાર્બોદિત, ન્યુક્લિક એસિડ ડીએનએ આરએનએ અને બીજો ભાગ ચરબી અથવા લિપિડ. આ બધા અણુઓ જે છે બધા જટિલ અણુઓ છે, એના જ તે નાના સ્વરૂપ, બરાબર, એનો જ તે નાનો ભાગ જે છે લઈએ એ બધા ઉગણ થશે સરળ અથવા સૂક્ષ્મ અણુમાં. ઉદાહરણ તરીકે એમિનો એસિડ,
फैटी एसिड बड़ा मोनोसेकेराइड એટલે કે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ બધા ગ્લિસરોલ ફોસ્ફેટ વગેરે જે ઘટકો કાર્બોદિત પ્રોટીન ચરબી બનાવવા માટે વપરાય છે એના બંધારણીય ઘટકો છે નાના કદના ઘટકો મતલબ કાર્બોદિત પ્રોટીન ચરબીને તોડવાથી જે ઘટકો મળે એ બધા નાના ઘટકો એ શું બનાય સરળ અણુ અથવા તો સૂક્ષ્મ અણુ કે જેનો અણુ ભાર 1000 ડાલ્ટન થતો નથી એના કરતા ઓછો આવતો હોય બરાબર હવે આમાં મહત્વની બાબત શું છે જો તો કે આપણે આગળ જોયું તે પ્રમાણે કે બે વિભાગ હતા એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ એમાં એસિડ દ્રાવ્ય ભાગ જે છે એમાં કયો ભાગ હતો અને એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એમાં કયો ભાગ હતો એ મેઈન જે છે મહત્વનું છે આમાં તો આ જે ચાર ભાગ જે છે બરાબર રેખાકૃતિ કે કાર્બનિક ઘટકો જે છે એમાં પ્રોટીન પોલિસેકેરાઇડ ન્યુક્લિક એસિડ અને લિપિડ આ ચાર ચાર ભાગ જે છે તે એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એમાં આવેલા છે ઉપરના તમામ ઘટકો એટલે કે ચારે ઘટકો એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળતા કાર્બનિક રસાયણો છે કાર્બનિક રસાયણો જે છે ક્યાં આવેલા હોય તો એને લગાડી લો કે એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એમાં આવેલા હોય મતલબ કે જે અવશેષ વાળો ભાગ હોય ત્યાં જે ભાગ ગળાઈ જતો તેને ગાળણ નામાય પણ ગાળણ વાળો ભાગ તો એસિડ દ્રાવ્ય આકાશ યાદ રાખવાનું છે એસિડ અદ્રાવ્ય વાળા ભાગમાં કયા અણુ હોય તો કે જે કોણ ગળાય કોણ નહીં તો જે મોટા કદના હોય મોટા કદના હોય એ ગાળણ એમ થઈ શકે ને એટલે ઉપરની બાજુ રહેશે એટલે કે અવશેષ સ્વરૂપે હોય અવશેષ વાળો ભાગ એટલે એસિડ અદ્રાવ્ય ભાગ એસિડ અદ્રાવ્ય ભાગમાં ચારે ચાર ઘટકો જોવા મળે પ્રોટીન પોલિસેકેરાઇડ ન્યુક્લિક એસિડ અને લિપિડ આ ચાર બધા ભાગ જે છે એમાં એક અપવાદ છે અપવાદ શું છે જો તો એના પછી થાય ઉપરના તમામ ઘટકો લિપિડને બાદ કરતા 10000 ડાલ્ટન થી પણ વધુ અણુભાર ધરાવે છે જળસો એવું કે જટિલ અણુ કોને કહેવાય કે જે અણુઓનો અણુભાર 1000 ડાલ્ટન થી વધુ હોવો જોઈએ 1000 ના બદલે આ બધા એવા અણુઓ છે એટલા મોટા જટિલ અણુઓ છે કે જેનો અણુભાર 1000 ડાલ્ટન થી પણ વધુ છે પણ ખાસ યાદ રાખજો આમાં અપવાદ જે છે શું છે લિપિડ લિપિડને બાદ કરતા એનો મતલબ કે લિપિડ એક એવો ઘટક છે કે જેનો અણુભાર 10000 ડાલ્ટન જેટલો નહીં હોય 10000 ડાલ્ટન તો નહીં પણ એના કરતા ખૂબ ઓછો છે કેટલો છે જો ખાસ એ મહત્વનો પોઈન્ટ લિપિડ નો અણુભાર 800 ડાલ્ટન થી પણ ઓછો હોવા છતાં તે જટિલ અણુઓ તરીકે સમાવેશિત છે એટલે આપણે શું ગણી શકીએ એક પ્રકારનો અપવાદ પાછ યાદ રાખવાનું છે કે લિપિડ એક અપવાદ છે શું કામ અપવાદ કારણ કે આગળ જોઈ લો કે જે જટિલ અણુ હોય એનો અણુભાર 1000 ડાલ્ટન કરતા વધુ હોવો જોઈએ પણ આ એક એવો ઘટક છે કે જેનો અણુભાર માત્ર 800 ડાલ્ટન પણ નથી એનાથી પણ ઓછો છે 1000 ડાલ્ટન તો હોવો જોઈએ ત્યારે જટિલ અણુ ગણાય તો લિપિડ નો અણુભાર તો 800 ડાલ્ટન જ છે મતલબ એના કરતા ઓછો છે એ પોલિમર સ્વરૂપે નથી હોતો એટલે એનો અણુભાર ઓછો છે હવે અણુભાર ઓછો છે તો શું કામ એને જટિલ અણુ તરીકે ગણ્યા બરાબર એ જટિલ અણુ તરીકે જો 800 ડાલ્ટન કે એનાથી ઓછો અણુભાર હોય તો એ ગળાઈ જવો જોઈએ કેમ અવશેષ સ્વરૂપે બાકી રહી જાય છે મતલબ કે એ ખરેખર જે છે જટિલ અણુ તરીકે ગણી શકાય નહીં એનું કારણ શું છે જો પછીનું કારણ તો જટિલ અણુ તરીકે સમાવેશિત છે એનું કારણ શું છે એટલે કે તે સાચા અર્થમાં જટિલ અણુ
ગણી શકાય નહીં, સાચા અર્થમાં એ જટિલનું ગણી શકાય નહીં, કારણ કે જટિલનું માટે 1000 ઘટકન કરતાં વધારે હોવો છે, બાકીના બધા ટોટલ જે છે એમાં કેટલા હતા, જો 4 ઘટકો હતા, પ્રોટીન, પોલિસેકેરાઇડ, ન્યુક્લિક એસિડ અને લિપિડ, આ જ્યારે જ્યારે જટિલનું છે આ 4 માંથી એકને જ બાદ કરતા, કઈ લિપિડ, લિપિડને બાદ કરતા બધાના 10000 થી વધારે જે છે અણુભાર છે, 10000 ઘટકન કરતાં વધારે અણુભાર છે સિવાય એક, કયું, બંધારણીય ઘટક હોવાથી તે અન્ય અણુઓ સાથે જોડાયેલ રહે છે, આથી તેનો અણુભાર ઓછો હોવા છતાં તેનું બાળન થતું નથી. આ કારણ શું કારણ છે, જો કે લિપિડ હોય એનો અણુભાર બહુ ઓછો છે, પણ લિપિડ આપણા કોષની ફરતે આવેલું પટલ, કોષરસ પટલનો બંધારણીય ભાગ છે. કોષરસ પટલના બંધારણમાં પ્રોટીન પણ આવેલું હોય, લિપિડ પણ હોય અને કાર્બોદિત પણ હોય, પણ લિપિડ એટલું બધું કોમ્પ્લેક્સ રીતે જોડાયેલું છે કે એની આજુબાજુમાં પ્રોટીન અને કાર્બોદિત બધા ઘટકો જોડાયેલા હોય. જ્યારે આપણે કીધું હતું કે જ્યારે કોઈ પણ ઘટકને ખાંડવામાં આવે, એનો ભૂકો કરવામાં આવે, ત્યારે લિપિડ ઘટક એટલો બધો પ્રોટીન ને કાર્બોદિત સાથે જોડાયેલો રહેલો હોવાથી એ તૂટતો, તૂટવા છતાં એ જુદો નથી પડતો. એ પ્રોટીન ને કાર્બોદિત જે છે એની સાથે એટલો બધો જટિલ રીતે જોડાયેલો છે, એનું સ્વતંત્ર સ્વરૂપ મુક્ત થતું જ નથી. જો એ સ્વતંત્ર જુદો પડી જાય તો એ ગળાય છે, પણ એવું થતું નથી, બીજા બધા ઘટકો સાથે જોડાયેલો જ રહે, એટલે જોડાયેલો રહેવાને લીધે એ ઉપરની તરફ અવશેષમાં રહી જાય. અવશેષમાં રહી જાય એટલે સ્વાભાવિક છે કે એને શેમાં લેવો પડે, જટિલ અણુ તરીકે, કારણ કે અવશેષવાળો ભાગ થી આગળ કીધું કે અવશેષવાળો ભાગ એસિડ અથવા દ્રાવ્ય ભાગમાં હોય, અને આ અવશેષમાં હોવાના લીધે આપણે એને અણુભાર ઓછો હોવા છતાં એને જટિલ અણુ તરીકે લીધું. એટલે મેઇન ક્વેશ્ચન કે લિપિડ જે છે એ અપવાદ શું કામ છે, કારણ કે એનો અણુભાર 1000 ડાલ્ટન થી ઓછો છે, તેમ છતાં એ કેવો અણુ છે, જટિલ અણુ. બાકી ખરેખર વ્યાખ્યા પ્રમાણે સરળ અણુ થવો છે, પણ સરળ અણુ છે નહીં તો શું કામ જટિલ છે, કે કોષરસ પટલના બંધારણમાં બીજા ઘટકો સાથે જોડાયેલો રહે, છૂટો નથી પડતો, સ્વતંત્ર એનું સ્વરૂપ જે છે એ છૂટું પડી જાય તો તે સરળ અણુ થઈ જાય, પણ એવું થતું નથી, એટલા માટે જટિલ અણુ જે છે એના તરીકે વર્તે છે. બરાબર, એટલે મોટા ભાગના જે બધા એસિડ અદ્રવ્ય ભાગમાં હોય, બરાબર, એમાં અણુઓ જે છે બધા 10000 ડાલ્ટન થી વધુ અણુભાર ધરાવતા છે. બરાબર, તો અદ્રવ્ય ભાગની જગ્યાએ આપણે એસિડ દ્રાવ્ય ભાગમાં કેટલા અણુભાર વાળા અણુ હોય અહીંયા લખીએ છીએ, એસિડ દ્રાવ્ય ભાગમાં 18 થી 1000 ડાલ્ટન અણુભાર ધરાવતા સંયોજનો જોવા મળે છે. આખરાખી માહિતી છે યાદ રાખવાની છે, એસિડ દ્રાવ્ય ભાગ એટલે આ ભાગ થઈ ગયો સરળ અણુ વાળો ભાગ, અકાર્બનિક ભાગ જેમાં 18 થી 1000 ડાલ્ટન જેટલો અણુભાર ધરાવતો ભાગ હોય, ઇન્ડાયરેક્ટલી શું થઈ ગયો, તો કે આ બધા અકાર્બનિક ભાગ હોય, અકાર્બનિક ઘટકો, એટલે આ ઇન્ડાયરેક્ટલી બીજો ક્વેશ્ચન થઈ જાય, અકાર્બનિક ઘટકો ક્યાં આવેલો હોય, એસિડ દ્રાવ્ય ભાગમાં, ના બધા કાર્બનિક ઘટકો છે ક્યાં આવેલા છે, એસિડ અદ્રવ્ય ભાગમાં. બે નાકડાની માહિતી જે છે યાદ રાખવાની છે, અને ખાસ ઉદાહરણ લિપિડ સુકામ અપવાદ છે યાદ રાખવાનું છે. બરાબર, એટલે આ બે પ્રકાર થઈ ગયા, કે બૃહદ અણુ કોને કહેવાય અને જટિલ અણુ કોને કહેવાય, તે આપણે આંકડાકીય માહિતી જે છે ના. બરાબર, હવે એના પછી એક નેક્સ્ટ ટોપિક છે પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો. બરાબર, આની સાથે જ લિંક ટોપિક છે, નાનો એવો, પણ લિંકમાં આમાંથી કેટલી બધી વાત જે છે મોસ્ટલી ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, એટલે આપણે તમારે યાદ રાખવાના છે. ખાલી ઉદાહરણ સૌથી પહેલું સમજી લે, પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો નો અર્થ શું થાય. એમાં પહેલું પ્રાથમિક ચયાપચયકો,
જે આપણે જે એટલે મેટાબોલાઇટ મેટાબોલાઇટ જે છે એનો મતલબ શું થાય તો કે જે આપણા શરીરમાં કોષની અંદર બધી પ્રક્રિયાઓ કરવા માટે વપરાતા રસાયણ જે અપચય પ્રક્રિયા ભણી ગયા તો જે અપચય પ્રક્રિયા જે કરે છે એ કરનાર ઘટકોને કહેવાય છે અપચયકો અને બે ભાગ પ્રાથમિક એટલે મેઈન મુખ્ય અને દ્વિતીયક એટલે બિન ત્રીજા જે છે જરૂરી હોય એવા પ્રાથમિક નો મતલબ શું જો જે ઘટકો અથવા જે રસાયણો મોટા ભાગના બધા જ સજીવોના બંધારણીય ઘટકો તરીકે જોવા મળે છે તેને પ્રાથમિક ચયાપચયકો કહે છે. વિશ્વમાં જેટલા સજીવો છે એ બધે બધા સજીવોમાં ક્યાં ઘટકો કોમન છે કે જે બધામાં હોય આગળ જે એના બંધારણમાં જોવા મળે કોષની અંદર જે ઘટકો બનાવવા હોય કોષ બનાવવો હોય કોષની અંદર લિંગીકાઓ બનાવવી હોય કોષમાંથી પેશી બનાવવી હોય આ બધામાં જે બંધારણમાં જે ઘટકો જરૂર પડે છે એ બધે બધા જરૂરી ઘટકોને નામે પ્રાથમિક જે અપચયકો એટલે એના ઉદાહરણમાં કયા કયા આવશે કે આગળ જે એ પ્રમાણે છે કે આ ઉદાહરણ તરીકે આપણે આગળ લીધા એ પ્રમાણે કયા કયા કેમ આવશે પ્રોટીન કાર્બોદિત લિપિડ ન્યુક્લિક એસિડ વગેરે જે મુખ્ય કાર્બનિક અણુઓ તરીકે લીધા હતા આ એવા ઘટકો છે કે જે બધે બધા સજીવોમાં મોટા ભાગે હોય બરાબર કોમન છે જે કોમન છે એની પ્રાથમિકતા છે બરાબર બધામાં હોય એટલે એને નામ આપ્યું પ્રાથમિક ચયાપચયકો જે બધાના બંધારણમાં હોય એવા ઉદાહરણ કયા આવશે કે કાર્બોદિત જે છે પ્રોટીન લિપિડ અને ન્યુક્લિક એસિડ એની સરખામણીમાં બીજો પ્રકાર દ્વિતીય ચયાપચયકો દ્વિતીય ચયાપચયકોનો અર્થ શું આની સરખામણીમાં જો તો કેટલાક રસાયણો એવા છે કે જે બધે બધા સજીવ જે છે એની અંદર હોતા નથી આ એવા છે કે જે બધામાં હોય તે કોમન બધામાં જોવા મળે એવા પણ હવે પ્રશ્ન એવો થાય કે શું બધા સજીવમાં ખાલી ચાર ઘટકો જ હોય બધા સજીવ જે છે એમાં કાર્બોદિત પ્રોટીન લિપિડ અને ન્યુક્લિક એસિડ આ ચાર ઘટકો હોય એવું જરૂર નથી આપણે વિશ્વમાં બહુ બધા એવા બીજા રસાયણો મળેલા છે કે જે આ સિવાયના છે એ બધા કોણ છે એને નામ આપ્યું દ્વિતીય ચયાપચયકો મતલબ કે અમુક દાખલા તરીકે અમુક વનસ્પતિઓ છે અમુક પ્રાણીઓ છે એમાંથી ઘણી બધી એવી દવાઓ મળે છે અમુક રસાયણો મળે છે અમુકમાં તેલ મળે છે અમુકમાં સુગંધીદાર પદાર્થો મળે છે અમુક કેટલાક મસાલા મળે છે બરાબર આ બધા ઘટકો એવા છે કે જે ચોક્કસ સજીવમાં હોય પણ બધામાં ન હોય બરાબર દાખલા તરીકે મરી મસાલા તરીકે આપણે જે ઉપયોગ કરીએ છીએ બરાબર તો મરચું છે તો મરચામાં જે તીખાશનો ગુણધર્મ છે એના માટે રસાયણમાં હશે તો એમાં જે રસાયણ છે એ પછી બીજામાં ન હોય બરાબર તો જ છે લવિંગ છે એમાં જે રસાયણ છે એ રસાયણ માત્ર એમાં છે તુલસીના પાંદડા છે તો એમાં જે ખાસ પ્રકારની જે છે સ્મેલ છે એ માત્ર એમાં છે આ બધા રસાયણો કેટલીક ઔષધ તરીકે વપરાતી દવાઓ એ દવાઓ અમુક વનસ્પતિમાં છે કેટલાક પ્રાણીમાંથી મળતા કેટલાક અંતઃસ્ત્રાવથી માત્ર એમાં છે આ જે બધા રસાયણો છે એ સજીવ માટે ઉપયોગી છે પણ બધામાં હોય એવું જરૂર નથી મતલબ કે બંધારણનો ભાગ નથી પણ તેમ છતાં એનું મહત્વ છે એવા બધા ઘટકોને સામૂહિક રીતે કહેવાય દ્વિતીય ચયાપચયકો અને ખાસ ખાસ નીટમાં જે પૂછાય છે એના ઉદાહરણ એ કેટલાક પ્રકાર આપેલા છે કે દ્વિતીય ચયાપચયકો કયા કયા છે એના કયા વિભાગમાં એનું વર્ગીકરણ થાય છે ઉદાહરણ તમારે જે આપેલા છે એટલા યાદ રાખવાના છે પણ આમાંથી મોટા ભાગના જે ક્વેશ્ચનોમાંથી બે ટકા પૂછાય તેના પ્રકાર આપેલા જો જેમ કે દ્વિતીય ચયાપચયકો તરીકે કેટલાક રંજક દ્રવ્યો રંજક દ્રવ્યોમાં ઉદાહરણ આપ્યા છે ખાલી કેરોટિનોઇડ્સ અને એન્થ્રોસાઇન ખબર જેમ કે જે વનસ્પતિ હોય એમાં બધા અલગ અલગ રંગ જોવા મળે પુષ્પનો રંગ હોય અલગ અલગ પાંદડા જે છે એનો લીલો રંગ હોય પુષ્પમાં અલગ અલગ લાલ લીલો રંગ જોવા મળે એ રંગ કોણ આપે છે પ્રાણીઓમાં રંગ અલગ અલગ હોય રંગ માટે જવાબદાર બધા દ્રવ્યો એટલે કહેવાય રંજક દ્રવ્યો એમાંના ઉદાહરણ ખાલી બે દેખા છે બીજા ઘણા બધા છે યાદ રાખવાનું છે મેઇન કેરોટિનોઇડ્સ અને એન્થ્રોસાઇન વગેરે બીજા ઘણા બધા હોય છે કે કેરોટિન છે તો બીજા બધા છે આલ્કલોઇડ વનસ્પતિમાંથી મળતા એવા રસાયણો કે જે ખૂબ ઉપયોગી છે રસાયણ તરીકે એમાં હોય મોર્ફિન બરાબર મોર્ફિન જે છે એક જેને કહેવાય ને કે પેઇન કિલર જે છે સારામાં સારું છે વિશ્વમાં પણ એ નિશાકારક છે એટલે મોર્ફિન જે છે એનો ઉપયોગ આપણે કરી શકતા નથી બરાબર જેને આપણે અફીણ કહીએ છીએ અફીણ જે છે એ એક પ્રકારની વનસ્પતિમાંથી મળતું રસાયણ મોર્ફિન એના જેવું કોડે જે કફ સિરપમાં વપરાય છે આ બધા રસાયણનો વિભાગ કયો છે તો કે આલ્કલોઇડ તરીકે વપરાતા જે છે એક રસાયણો છે આલ્કલોઇડના ઉદાહરણમાં મોર્ફિન પડે એ ઉદાહરણ યાદ રાખવાના છે ટર્પિનોઇડ્સ ટર્પિન્ટાઇન જેને કહે છે આપણે કલરમાં ટર્પિન્ટાઇન ઉમેરે છે એ શબ્દ એના પરથી આવ્યો છે વનસ્પતિમાંથી મળતા એવા રસાયણો કે જેમાં ટર્પિન્સ ગુણધર્મ હોય તેમાં ઉદાહરણ તરીકે મોનોટ
બીન્સ અને ડાઈ કરપેસ બરાબર પછી આવશ્યક તેલ ઘણી બધી વનસ્પતિમાંથી જરૂરી જે છે એવા અલગ અલગ પ્રકારના તેલ મળે ઉદાહરણ એક જ એક છે લેમન ગ્રાસ તેલ બરાબર લેમન ગ્રાસ તેલ મતલબ કે લીંબુ જે છે એના ઉપરની છાલમાંથી મળતું તેલ બરાબર એવા ઘણા બધા તેલ જે છે મળે છે જેમાં વાસ્પશીલ ગુણધર્મ ધરાવતા હોય ઉદાહરણ આ પછી યાદ રાખવા ટોક્સિન ટોક્સિન મતલબ કે ઝેર વિષ બરાબર ઉદાહરણ તરીકે એપ્રિન અને રિસિન બરાબર જે લાસ્ટ કીધા તો એક્ઝામ લેવાનીમાં પૂછવાનું હતું કે એપ્રિન જે શું છે તો એ ટોક્સિન છે મતલબ એક પ્રકારનું ઝેરી રસાયણ છે એના પછી લેક્ટિન્સ લેક્ટિન્સ ના ઉદાહરણમાં આપેલું છે કોન કેન એ વેલિન એ બરાબર એક જ ઉદાહરણ છે ડ્રગ્સ ડ્રગ્સ નો મતલબ ઔષધ છે વનસ્પતિમાંથી કેટલીક દવાઓ સ્વરૂપે રસાયણ મળે છે બે ઉદાહરણ આપ્યા છે માં મીન બ્લાસ્ટિન અને કુર્કુમિન અને લાસ્ટ છે પોલિમર પદાર્થ એટલે કુદરતી મળતા એવા પોલિમર પદાર્થ જેમ કે આપણે ફેવિકોલ કહીએ છીએ તો ફેવિકોલ એક સંશ્લેષિત પોલિમર કહેવાય બરાબર પણ એમાં કુદરતીના જેવા રસાયણો કયા ઉદાહરણ તરીકે રબર બરાબર ગુંદર અને સેલ્યુલોઝ આ બધા જે છે એ વનસ્પતિમાંથી મળતા એવા રસાયણો છે જે પોલિમર છે કે આ શું રાખવાનું છે કયા વિભાગમાં કયું ઉદાહરણ આવે છે એટલે નામ ઘણા બધા છે ગોખવાનું છે આમાંથી ઘણી બધી વાત એમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે આ બધા શું છે કે આ બધા એવા રસાયણ છે કે જે ચોક્કસ પ્રકારના સજીવોમાં જ હોય એ બધે ન હોય બરાબર અને એ બધામાં એ ગુણધર્મ જે છે એ અલગ અલગ પ્રકારની સજીવોમાં અલગ અલગ હોઈ શકે આની ગેરહાજરીમાં સજીવો જીવી ના શકે એવું ન થાય બરાબર પ્રાથમિકતા એટલે શું તો કે પ્રાથમિક જે આપણે જે કોઈ જોઈએ કે એના વગર સજીવ જે છે એનું બંધારણ શક્ય નથી આ બધા એવા છે કે જે બંધારણીય ઘટકો સિવાયના છે અને તેમ છતાં ઉપયોગી છે અને બધા સજીવમાં ન હોય એટલે એને નામ આપ્યું વિધિયસી આપે છે બરાબર ટેક્સ્ટમાં તમારે એક બોક્સ રૂપે આપેલું છે ટેબલમાં એના ઉદાહરણ જે યાદ રાખવાના છે અને આના પછીના ટોપિક જે છે એમાં આપણે હવે મેઇન વિભાગ કાર્બોદિત પ્રોટીન જે છે એ મુખ્ય ઘટક તરીકે